જય શ્રી કૃષ્ણ, મિત્રો કેમ છો? બધું બધા તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. વિજય મિત્રો, ધોરણ 11 એસપી બરોબર છે. એસપીસીસીમાં તમારી ફર્સ્ટ એક્ઝામ છે એન્ડ ફર્સ્ટ એક્ઝામમાં 50 માંથી 50 લાવવાના છે. તે પૂરતી વિડીયો એક છે, બીજા સબ્જેક્ટના ના જોયા હવે મોસ્ટ એમ્પી ક્વેશ્ચન, તો આ જોઈ લેજો. આ વિડીયોમાં જોઈશું ધોરણ 11ના એસપીસીસીના મોસ્ટ એમ્પી ક્વેશ્ચન, કે જે મોસ્ટ એમ્પી નહીં હોય એ જ પૂછાશે. તો ચાલો શરૂઆત કરીએ. તો જો, સૌથી પહેલાં તો આપણે સિલેબસની વાત કરીએ તો ફર્સ્ટ એક્ઝામમાં અકોર્ડિંગ ટુ મી બરોબર છે, દરેક જે છે સ્કૂલનો અલગ અલગ હોય છે, પણ હું તમને ભાગ એક, વિભાગ એક વાણિજ્યિક પત્ર વ્યવહાર જેને આપણે સીસી કહેતા હોઈએ છીએ, અને ભાગ બે એટલે એસપી, ભાગ એકમાંથી હું તમને આપવાનું છું. પહેલાં 5 ચેપ્ટરના જનરલી એ જ હોય છે, 4 સુધી પણ કેટલાકને હશે, અને બીજા ચેપ્ટરમાં પહેલાં 3 ચેપ્ટરના આપીશ, એટલે કે બીજા ભાગમાં પહેલાં 3 ચેપ્ટર એસપીમાં કંપનીના સ્થાપના વિધિ સુધી, રાઈટ? તો આટલા હું તમને એમપી આપીશ. જેટલા છે તમારી સ્કૂલમાં એને અકોર્ડિંગ તમે જે છે એને મેનેજ કરી શકો છો, રાઈટ? તો ચાલો શરૂઆત કરીએ. તમારે શું કરવાનું છે, એસપીની જે છે તમારે બુક ઓપન રાખવાની છે. બુકમાંથી હું તમને ટોપિકની સાથે સમજણ આપીશ. આપણો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપરનો બીજો વિડીયો આવશે, જેમાં હું તમને ઉપરથી મારું પેપર આપીશ, જેમાં કોઈ જ સમજણ નહીં હોય, કશું જ નહીં હોય, રાઈટ? તો લેટ સ્ટાર્ટ. જો, સૌથી પહેલા માહિતી સંચારનો અર્થ અને એની પદ્ધતિઓ તમને જો કીધું હોય તમારા શિક્ષકે, તો માહિતી સંચાર એટલે શું, એની પ્રક્રિયા સમજાવો. આ સવાલ લગભગ પૂછાતો મેં જોયો છે. આ સવાલ તમારી પહેલી એક્ઝામમાં કામ આવશે, તમારી ફાઇનલ એક્ઝામમાં પણ કામ આવવાનો છે, રાઈટ? તો તમારે શું કરવાનું, આ બસ કરી દેવાનું છે. સિમ્પલ સમજો તમે, રાઈટ? ઓકે, ચલો. તો માહિતી સંચાર એટલે શું, એની જે છે પ્રક્રિયા, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. પદ્ધતિઓમાં જે છે મૌખિક ને જે છે અલગ અલગ ટાઈપની પદ્ધતિઓ છે, જેમાં તમારે પદ્ધતિઓના નામ તમને કહી દે, માહિતી સંચારની પદ્ધતિઓ સમજાવો, તો પદ્ધતિઓને એની સમજણ આવડવી જોઈએ. હવે એમાંથી તમારે કઈ પદ્ધતિ કરવાની છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હું તમને કહી દઉં. મૌખિક માહિતી સંચારની પદ્ધતિ, એના ફાયદા અને ગેરફાયદા કરજો, લેખિતના કરતા નહીં, બરોબર છે? કોઈ કરવાની જરૂર નથી, ફાયદા મર્યાદા કશું જ કરવાની જરૂર નથી. તો આ છે એમાંથી. યસ, ચેપ્ટર નાનું છે, અને યસ, એમાંથી પણ એક વસ્તુ તમે એમાંથી નોટિસ કરજો, એક વસ્તુ જાતે નોટિસ કરજો, જો તમને મૌખિક આવડશે ને એના ફાયદા, મૌખિકના લેખિતના ગેરફાયદા, મૌખિકના ગેરફાયદા, લેખિતના ફાયદા, સિમ્પલ સમજી લેજો. પણ વધારે તમારી ઈચ્છા, બાકી વધારે પૂછાતું નથી લેખિત, પણ જો ભૂલથી પૂછાઈ જાય તો મેં તમને કીધું એ ટ્રિક કરી લેવાની, રાઈટ? બાકી જો તમે નામ યાદ રાખો તો નામ તો એકદમ ઇઝી પદ્ધતિઓમાં, અને પ્રક્રિયા તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એટલે એ તો કરવી જ પડશે. ચલો, અસરકારક પત્ર વ્યવહારની જુદી જુદી શૈલીઓ. સૌથી પહેલા પત્ર વ્યવહાર એટલે શું, આ 12માં સેમ બેઠો સવાલ, પત્ર વ્યવહાર એટલે શું, મોસ્ટ એમ્પી પત્ર વ્યવહાર અને એના પ્રકારોમાં મોસ્ટ એમ્પી પ્રકારો છે, ઔપચારિક પત્રો, મોસ્ટ 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 એમ્પી જો હું તમને કહું તો ઔપચારિક પત્રો, અને એમાં તમને ઔપચારિક પત્રોનું બેઝિક પૂછી લેશે ખાસ કરીને. બીજી સાઈડ અનૌપચારિક પત્રોમાંથી શું પૂછાય છે એના ઉદાહરણ મોસ્ટ એમ્પી છે અનૌપચારિક પત્રના, તો આ તમારે ખાસ કરીને લખવાની જરૂર છે. 3 માર્ક્સમાં આ સવાલ મેં ઘણી વાર જોયો છે કે ઔપચારિક, સોરી, પત્ર વ્યવહાર એટલે શું એના પ્રકારો સમજાવો, રાઈટ? તો આ મેં તમને સમજાવી દીધું. હવે તો આગળ બીજું, તમારે લક્ષણો જે છે એના કંઈ ખાસ જે છે પૂછાતા નથી, પણ આમાં શું હોય ખબર છે કે લક્ષણો જે છે તમને અલગ અલગ કરીને પૂછે, બે બે માર્ક્સમાં, રાઈટ? હવે તમે જો એના આ બધા એક્ઝામ્પલ આપે છે લક્ષણોમાં, એટલે કન્સેપ્ટ ક્લિયર રાખો. તમને સંપૂર્ણતા પૂછે, સંપૂર્ણતા એટલે શું, તો કે ભાઈ સંપૂર્ણ હોવો જોઈએ પત્ર, બરોબર છે? ડિટેલમાં હોવો જોઈએ, સંપૂર્ણ હોવો જોઈએ, અધૂરી અધૂરી માહિતીને આ પછી પોતાનું એક્ઝામ્પલ લખી દો, એ રીતે પૂછાઈ શકે છે, રાઈટ? તો તમે સમજેલા હોવા જોઈએ, બાકી જે છે તમારે પોઈન્ટ યાદ રાખવાની જરૂર એટલી એસચ નથી. ફૂલ્લી બ્લોક જે તમારી વાણિજ્યિક પત્રની શૈલીઓ, 2 માર્ક્સમાં બધાના નામ પૂછી લે છે, રાઈટ? અને એમાંથી તમને તફાવત પૂછતા હોય છે, બરોબર છે? તફાવત પૂછતા હોય છે, પણ જનરલી આ વસ્તુ મેં જોઈ નથી, તમને એમસીક્યુમાં પૂછી લે કઈ, કે પ્રચલિત પદ્ધતિ કઈ છે, રાઈટ? પ્રચલિત પદ્ધતિ કઈ છે અને આધુનિક પદ્ધતિ કઈ છે, એમ કરીને પૂછે. સો બધું ડાબી બાજુએ કઈ પદ્ધતિમાં છે, બધું એડજસ્ટમેન્ટ કરીને કઈ પદ્ધતિમાં, એટલે કે જે છે આપણે એડજસ્ટમેન્ટ એટલે સંતુલિત, રાઈટ? તો એ કઈ પદ્ધતિમાં આવે છે. સો એમ તમને એક એક માર્ક્સમાં પૂછે, મોટું પણ પૂછે, રાઈટ? તો જસ્ટ ફોકસ ઓન ધ ફોર્મેટ ઓફ ધીસ શૈલી, યુ કેન સે સ્ટાઇલ, રાઈટ? તો ચલો, આ સમજી ગયા તમે, તમને શું કરવાનું છે આ ચેપ્ટર. જો કે તમને આ બહુ નાના ચેપ્ટર છે, એસપી સીસીમાં 11માંના એસપીસીસી બહુ નાનું છે, કરી લેજો. કારણ કે આ નહીં કરી શકો, આ હું કેપેબિલિટીની વાત કરું છું, આ સેમ આગળ કામ નથી, રાઈટ? પણ આ નહીં કરી શકો તો 12માંના નહીં થાય, કારણ કે એ થોડા લેન્ધી છે, રાઈટ? ચલો, વાણિજ્યિક પત્ર વ્યવહારનું બાહ્ય દેખાવ, બાહ્ય દેખાવ એકદમ નાનું ચેપ્ટર, સિમ્પલ છે. આ જે છે એક એક જે છે 2 માર્ક્સમાં કે 3 માર્ક્સમાં પૂછાય, કે કાગળની પસંદગી, ટાઈપિંગ,
હા સીઓ આમાં કોઈ હું આઈએમપી જેવું કોઈ છે નહીં, આખું ચેપ્ટર કરો, બહુ મસ્ત ચેપ્ટર છે. ઓકે લેટ્સ ગો ટુ ધ વાણિજ્યિક પત્રનું સ્વરૂપ. આ તમે જો હું જે છે ત્રીજું ચેપ્ટર, આઈ થિંક આ તમને જે રીતે શિક્ષક સાથે ભણ્યા હશો રાઈટ, તો એમને તમને પ્રેક્ટિકલી પણ સમજાવ્યું છે જેથી તમને વધારે ખ્યાલ આવતું હશે. જો પ્રેક્ટિકલી તમે ના સમજાવો તો ટ્રાય કરો, યુટ્યુબ ઉપર સર્ચ કરો, ટ્રાય કરો, બધું મળી રહેશે રાઈટ. બિઝનેસ લેટર રિયલમાં કેવું હોય પ્રેક્ટિકલી સમજશો તો આ બધાની જરૂર નથી રાઈટ. ઓકે નેક્સ્ટ, વાણિજ્યિક પત્ર વ્યવહારનું સ્વરૂપ, વાણિજ્યિક પત્રનું સ્વરૂપ, સોરી વાણિજ્યિક પત્રનું સ્વરૂપ. જો હવે આમાં ખાસ કરીને જે છે મુખ્ય ભાગ આવતા હોય છે અને ગૌણ ભાગ આવતા હોય છે, એમ આઈ રાઈટ ઓર રોંગ? યસ. તો જો હવે આમાં જો વાણિજ્યિક પત્ર વ્યવહારમાં પ્રથમ પહેલા નિયમિત જે છે નિયમિતપણે સમાવતા ભાગના નમૂના સાથે એમાં જે નિયમિત ભાગો છે એટલે કે મુખ્ય ભાગો છે રાઈટ, અને બીજા છે પ્રસંગોપાત ભાગો. હવે જો કેટલાય શિક્ષકો જે છે એમને એવું કીધું હશે પ્રસંગોપાત કરવાની જરૂર નથી. સિમ્પલ લોજિક સમજો, પ્રસંગોપાત આપણે ના કરતા બરોબર છે. મુખ્ય ભાગોમાં મોસ્ટ પ્રસંગોપાતમાં હું તમને કહી દઉં કયા કયા આઈએમપી છે કે જે પૂછાય પણ જાય. ઓકે તો જો સૌથી પહેલા પ્રસંગોપાતમાં વિષય સૂચક રેખા મોસ્ટ આઈએમપી છે, ધ્યાન આકર્ષક રેખા મોસ્ટ આઈએમપી છે. તાજા કલમ કરીને જ જજો, તાજા કલમ યુ હેવ ટુ ડુ ઇટ, તાજા કલમ તાક કરીને બરોબર છે. તો તાજા કલમ એન્ડ ઓફ ધ પત્ર, એન્ડ ઓફ ધ લેટર લખાતું હોય છે. નિયમિતપણે બધા કરવાના છે બરોબર છે, અને એમાં પણ તારીખ વાળું તો મોસ્ટ આઈએમપી જે બે માર્ક્સમાં પૂછાતું હોય છે રાઈટ. પહેલામાં મેં તમને કહી દીધું કયા કયા કરવાના છે, પણ આમાં તારીખ વાળું ખાસ અમેરિકન પદ્ધતિ અને ઇટાલિયન પદ્ધતિ મોસ્ટ આઈએમપી છે રાઈટ. તો કરી લેજો તમારા હિસાબે. બીજું તો બધું નાનું નાનું છે, આમાં શું છે ગોખતા નહીં, આમાં તમે હવામાં લખશો ચાલશે. ખાલી એક શબ્દ, એક શબ્દ પકડી લો, એ ખાલી તમારા ફકરામાં આવો જોઈએ. એક્ઝામ્પલ આપો, આપણે તારીખ વાળું પેજ ખોલો. તારીખ, તારીખ ક્યાં ગઈ, તારીખ તમારું. તો જો તારીખમાં તમારે તારીખ વાળું પેજ, તમારે હું જો પેજ નંબર કહું તો જો આ તારીખ વાળું પેજ નંબર છે તમારું 21માં. તો જો અમેરિકન પદ્ધતિ, હવે અમેરિકન પદ્ધતિમાં જે છે કાર્ડિનલ નંબર તમારે લખવા, એ થઈ ગયો મુખ્ય શબ્દ, સમજી ગયા. બીજું પહેલામાં ઓર્ડિનલ નંબર બરોબર છે. એમાં બીજો ટોપિક કયો યાદ રાખવાનો છે કે એમાં કઈ વેમાં ચાલુ થાય, પહેલા મહિનો, તારીખ અને આપણો યર, અને પહેલામાં કઈ વેમાં ચાલુ થાય કે પહેલા તારીખ, મહિનો અને યર. તો આ રીતે તમારે ખાલી યાદ રાખો, બાકી એક્ઝામ્પલ તો આપણે ભરી ભરીને લખવાના. ઓકે તો આ તમારું થઈ ગયું અહીંયા સુધી. ઓકે ચલો તો એ છે, અને કેટલી વાર જે છે પત્રનો મુખ્ય ભાગ પણ પૂછી લેતા હોય છે રાઈટ. બાકી તો ચલો સમજી ગયા છો તમે, ગૌણ ભાગ એટલા નથી પૂછાતા, તાજા કલમ બહુ પૂછાતું જોયું છે, વિશેષ સૂચક રેખા અને ઓળખ રેખા મેં તમને બીજી આઈએમપી આપી છે. પૂછપરછના પત્રો અને તેના પ્રત્યુત્તરો, જો કે આ બીજા એક્ઝામમાં જ હોય છે, પણ છતાં કેટલાકને હોય તો યુ કેન ઇગ્નોર. જો તમારી એક્ઝામમાં નથી તો પૂછપરછના પત્રોમાં જે છે તમારે ધ્યાનમાં રાખવાની બાબતો ખાલી બેઝિક કરી લેજો, કયું વ્યાખ્યા કરવાની છે ધ્યાનમાં રાખવાની બાબતો કરવાની જરૂર નથી. પ્રત્યુત્તરો એનું પણ બેઝિક એટલે કે વ્યાખ્યા બરોબર છે, એના ધ્યાનમાં રાખવાની બાબતો કરવાની જરૂર નથી. આમાંથી પત્ર પૂછાતા મેં ઘણી વાર જોયા છે, પત્રો જ આવશે. જો આમાંથી હવે જો આપણો સીસીની થિયરી ખતમ છે, સીસીમાં મેઇન તમે કહેશો કે થિયરી કરતાં પત્રો વધારે હોય છે રાઈટ. યસ યુ આર રાઈટ, પણ પત્રોમાં આઈએમપી ના હોય, પત્રોમાં તમારે જે છે ફોર્મેટ હોય. મેઇન માર્ક્સ પત્રોના 5માંથી તમને મળશે ફોર્મેટના, ના કે તમે એમાં જે લખ્યું છે એના. સિમ્પલ સમજો, 12મા માટે પણ કામ આવશે પત્રનું ફોર્મેટ, જેમાં કઈ વસ્તુ ક્યાં આવે. બીજી વસ્તુ પત્રની ચોકસાઈ, એટલે કે પત્રની ચોકસાઈ કે કઈ વસ્તુ ક્યાં આવે અને એમાં કેટલા લેટર આવે, શું કઈ રીતે લખાય, જેમ કે તારીખ કઈ રીતે લખાય જે છે બરોબર છે, પ્રિય સન્માન જે આપણે સંબોધન આપીએ છીએ એ કઈ રીતે થાય, તો એ ચોકસાઈ. અને ત્રીજી વસ્તુ છે સાફ સુથરો હોવો જોઈએ પત્ર બરોબર છે, ચેકા ના હોવો જોઈએ, અક્ષરો સારા હોવો જોઈએ, અને એક બોર્ડર લાઈન થઈ ગયો. આ તમને ક્યાં મળશે, તો આ તમને મળશે પત્રના ફોર્મેટના વિડીયોમાં. સર્ચ કરો સ્ટાન્ડર્ડ 11 SPCC પત્ર ફોર્મેટ અભિષેક એજ્યુકેશન ગુજરાતી, મળી હશે બેઠો પત્ર તમારે એમાંથી ઉતારી દેવાનો રાઈટ. સીસી ખતમ છે, હવે વાત કરીએ એસપી. હવે એસપીમાં મેં તમને જેમ ડિસ્કસ કર્યું છે, એસપીમાં તમારા કેટલા ચેપ્ટર આવશે, તો મોસ્ટમાં મોસ્ટ જે છે 5 ચેપ્ટર આવતા છે, પણ હું 5ના નહીં આપું, હું 4ના જ આપીશ. કેમ, કારણ કે આવેદન પત્રોમાં કેટલીક વાર જે છે સેકન્ડ એક્ઝામમાં હોય છે, જનરલી 3ના જ આવતા હોય છે બરોબર. એસપીમાં છે બીજા ભાગના જે છે એસપીમાં 3 જ ચેપ્ટર હોય કંપનીના સ્થાપના સુધી, પણ હું તમને 4ના આપું છું આવેદન પત્ર સુધી રાઈટ. ચલો તો
પેજ ખોલો તમારું આગળ એસપી નું બરોબર છે. સૌથી પહેલું ચેપ્ટર છે સેક્રેટરી નો અર્થ, પેજ નંબર તમારું 73 ઉપર. સેક્રેટરી નો બેઝિક અર્થ જે છે એ તમારે ક્લિયર હોવો જોઈએ, જેમાં તમારે સેક્રેટરી ની વ્યાખ્યા રાખવી ખૂબ જરૂરી છે. બીજી વસ્તુ, સ્ક્રિબાકોને ઓળખવામાં આવે છે. અને આ સવાલ ઘણી વાર પૂછાય કે છે કે સેક્રેટરી શબ્દ મૂળ કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે. લેટિન શબ્દનો ભાષા સેક્રેટરિયસ શબ્દ પરથી ઉતરી આવ્યો છે, સેક્રેટરી, રાઈટ? તો મોસ્ટ આઈએમપી છે, એક માર્ક્સ માટે કરી લેજો. વ્યાખ્યા 3 આપેલી છે, એક કરી દેવાની કોઈ પણ, બરોબર છે? પહેલી કરો તો બેસ્ટ રહેશે, બાકી તમારી ઈચ્છા. ઓકે, પહેલી, બીજી કે ત્રીજી, કોઈ પણ એક જે છે તમારે કરવાની રહેશે. લક્ષણો કરવાની જરૂર નથી. સેક્રેટરીના પ્રકારો મોસ્ટ 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 આઈએમપી બેઠો સવાલ પૂછે શકે છે સેક્રેટરીના પ્રકારો 5 માર્ક્સમાં, રાઈટ? 5 માર્ક્સમાં નહીં પૂછાય, એના આગળનામાં 4 માર્ક્સમાં. ઓકે, તો જો એમાં ખાસ કરીને તમને બધા શિક્ષકોએ પણ કીધું હશે કે ભાઈ કંપની સેક્રેટરી વિશે સમજાવો, એ પૂછાઈ જાય છે, રાઈટ? તો એ તમારે કરવાનું રહેશે. સેક્રેટરીના બધા જ પ્રકારો તમારે કરવાના રહેશે, જેમાં હું તમને આપી દઉં આઈએમપી. આઈએમપી કઈ રીતે આપીશ? જો સેક્રેટરીના પ્રકારો જ્યારે પૂછે ને, આપણે કોઈ પણ 5, સપોઝ એવું કહી દે સેક્રેટરીના પ્રકારો સમજાવો, તો કોઈ પણ 5 પ્રકારો આપણે લખવાના. અહીંયા કેટલા છે? ઘણા બધા છે. ઓકે, તો આપણે એમાંથી ભલે પેટા વિભાગ હોય, આપણે પેટા વિભાગને પણ એક એક પ્રકાર ગણીશું. આપણે કોઈ પણ 5 પ્રકારો લખી દેવાના, રાઈટ? જો તમને સ્પેશિયલી પૂછી લે કે ભાઈ સેક્રેટરીના નીચે મુજબના સેક્રેટરીના પ્રકારો સમજાવો, રાજકીય સેક્રેટરી અને રાજદૂત કાર્યાલયનો સેક્રેટરી, 2-2 માર્ક્સમાં, તો એ તમારા હિસાબે છે. બીજી આપણે 4 માર્ક્સમાં જ પૂછાશે આ વસ્તુ. પછી તમને પૂછે મંડળના સેક્રેટરી વિશે સમજાવો, જે ખૂબ ઓછું પૂછાતું હોય છે. કંપનીના સેક્રેટરી વિશે બહુ જ પૂછાય, સામાન્ય સેક્રેટરી અને વહીવટી સેક્રેટરી, જેમાં તમારે સામાન્ય સેક્રેટરી અને વહીવટી સેક્રેટરીના કાર્યો તમારે સમજાવવાના રહેશે. સિમ્પલ સમજી લો, સિમ્પલ સમજો તમે કે તમે અત્યારે આઈએમપીમાં કાઢવું હોય તો કંપનીના અને મંડળના કરીને જાઓ, જે મોસ્ટ આઈએમપી છે, બરોબર છે? વધારે ઇટ્સ યોર ચોઈસ. ઓકે, ચલો, બહુ નાનું ચેપ્ટર છે, હજુ તમે આ ચેપ્ટર જો કેપેબલ નથી કરવા માટે, 12માના ચેપ્ટર થોડા મોટા આવશે, સો બી અવેર અબાઉટ ઇટ, રાઈટ? ચલો, કંપની સેક્રેટરી બહુ જ મસ્ત, કેએમપી વિશે મોસ્ટ આઈએમપી. કેએમપી એટલે શું? કેએમપી કોને કહેવાય, રાઈટ? ચલો, કેએમપી કી મેનેજરિયલ પર્સનલ, એમાં કોનો કોનો સમાવેશ થાય? 5 વ્યક્તિઓ પહેલા ગણી કરી જ લેજો. સીઈઓ, સીએફઓ, બરોબર છે? કંપની સેક્રેટરી, પૂર્ણ સંજ્ઞાના સંચાલક અને સરકાર કર્મચારી, રાઈટ? કંપની જરા જે છે, સોરી, અધિકારી. ઓકે, ચલો, ગુણો લાયકાતો કરવાની નથી. તમારે ગુણો લાયકાતો ટોટલ નહીં કરવાની, હું તમને જે છે એક કી આપવાનો છું. સેક્રેટરીના ગુણો કરી જવાના મોસ્ટ આઈએમપી, જેમાં તમારે જે છે સેક્રેટરીના ગુણોમાં એક જે છે કી હશે, સેલ્ફ ગાડા, એ યાદ રાખવાનું. સેલ્ફ ગાડા સ્પેલિંગ યાદ રાખજો, SELFGHADA, સેલ્ફ ગાડા. હવે આ બધાને છૂટા પાડવાના છે. એસ એટલે શું થશે? એ ઇંગ્લિશ વર્ડ આવશે કે ભાઈ શાર્પ ઇન્ટેલિજન્સ. ઈ એટલે શું થશે? તો ઈમાં તમારું આવી જશે એન્થુઝિયાઝમ. એલ એટલે શું થશે? સેલ્ફમાં એલ આવશે, તો એલ એટલે થઈ જશે લોયલિટી. એફ એટલે શું થઈ જશે? એફમાં તમારું આવશે ફોરસાઇટ, બરોબર છે? દીર્ઘદ્રષ્ટિ. ઓકે, પછી જો હું વાત કરું આગળ, જી ગાડા, જી એટલે ગુડ હેલ્થ, એચ એટલે ઓનેસ્ટી, એ એટલે પછી એટ્રેક્ટિવ પર્સનાલિટી, ડી એટલે ડિસિઝન કેપેસિટી, અને એ એટલે પાછું તમારું આવશે એનાલિટિકલ કેપેસિટી. આટલું થઈ ગયું. હવે બીજી વસ્તુ, આ બધા ઇંગ્લિશ નામ છે, આનું તમારે ગુજરાતી કરી દેવાનું. હવે જો ગુજરાતી ના યાદ રહે તો અમે તમને 11 મુદ્દાનું કહી દીધું, 10 મુદ્દાનું મિનિમમ કીધું છે સેલ્ફ ગાડા, રાઈટ? 9 મુદ્દાનું, તો તમે એમાંથી 6-7 યાદ રાખો. સિમ્પલ ઇંગ્લિશ છે, એનું ગુજરાતી આવડવું જરૂરી છે. આ બાને તમારા કેટલાક વર્ડ પણ પાકા થઈ જશે. સેલ્ફ ગાડા આ એક કી પણ તમને મળી ગયા વિડીયોમાં. પછી પાછળ આપણે સેક્રેટરીની લાયકાતો જે છે કરવાની જરૂર નથી, પણ એમાં એક સભા સંચાલનનું જ્ઞાન જે છે એ ખૂબ આઈએમપી છે. પછી બીજું તમારું જે હું તમને કહું તો જે છે એમાં બીજું કયું આવશે? સભા સંચાલનનું કરી દીધું. આર્થિક અને રાજકીય પ્રવાહ અને સાંપ્રત સમસ્યાઓ, આ બંને એકબીજાથી રિલેટેડ છે. પહેલામાં પોલિટિકલ જે છે ચેન્જીસ વિશે જોવાનું હોય, જ્યારે તેમાં આખા ઇકોનોમિકલ ચેન્જીસ વિશે જોવાનું હોય, રાઈટ? તો એ 3 કરીને જવાનું છે. અને 4થું જે છે ઇંગ્લિશ ભાષા પર પ્રભુત્વ, મોસ્ટ આઈએમપી. જોગવાઈઓ કરવાની જરૂર નથી. નિમણૂકની કાર્યો અને ફરજોમાં મોસ્ટ આઈએમપી ફરજો અને કાર્યો બંને જ છે. ઓકે, તો ફરજો વિશે મેં તમને સમજાવી દીધું શું હોય છે, ઇટ્સ યોર ચોઈસ. અને આમાંથી પૂછાઈ શકે, જો એક ફરજ પણ પૂછવી હોય તો આમાંથી પૂછાઈ શકે. ઓકે, સત્તાઓ વિશે કરવાની જરૂર નથી, મર્યાદાઓ વિશે કરવાની જરૂર નથી, જવાબદારી વિશે જે છે મોસ્ટ આઈએમપી. જો મર્યાદા અને જવાબદારી બંનેમાં ફરક છે, તો આ તમે જે પેલું ના કરતા, કમ્બાઈન ના કરતા,
તમારે જે છે જવાબદારી વિશે ખાસ કરીને કરવાનું છે. સેક્રેટરીના હોદ્દાનો અંત જે છે હવામાં લખવાનું છે. હું તમને સિમ્પલ કહું છું, જે તમને યાદ રહે આ જાતથી લખવાનું હોય છે કે ભાઈ એક જો માણસ હોય એને કંપનીમાંથી કેમ કાઢવામાં આવે, વાંચી લેશો એટલે આપોઆપ યાદ રહેશે. એટલે આ કરીને જવાનું ઇઝી છે એકદમ. હવામાં લખું છું હું તમને, કહું છું હવામાં. ઓકે, સેક્રેટરીનું મહત્વ કરવાની જરૂર નથી. આ ચેપ્ટર જે છે મોટું છે તમારે જે છે, અને સેક્રેટરીનું મહત્વ પૂછાય ને આગળ કર્યું છે ને ગુણો, બસ એ ગુણોને બેઠા ઉતારી દો. બેઠા એટલે કે કઈ રીતે, પેલામાં આપણે ફકરામાં ઉતારો, રાઈટ? તો એ બેટર રહેશે. આપણે અલગ પોઈન્ટ નહીં કરવાનું, નહીં તો ખબર પડી જાય ગુણો લખ્યા છે. સમજી ગયા તમે? કંપનીની સ્થાપના વિધિ, કંપનીની સ્થાપના વિધિમાં મોસ્ટ આઈએમપી સેમ બેઠો બીએનો સવાલ. કયો કંપની એટલે શું? કંપનીના લક્ષણો જણાવો. હવે આમાં તમારો સવાલ થાય કે બીએ વાળું લખ્યો ચાલે? યસ ચાલે, બરોબર છે. ફરીથી બીએ વાળા કંપનીના લક્ષણો લખીએ તો ચાલે? ચાલે. ઓકે, પણ વધારે તમારા શિક્ષક ઉપર ડિપેન્ડ કરે છે. જો હું હોઉં તો સાચું આપું, કારણ કે કોઈ ફરક નથી. ઓકે, તો તમારા જે તે શિક્ષકો એમને તમે બચ્યો છે હજુ પણ પૂછી લેજો કે બોસ કંપનીમાં બીએમાં લખીએ તો ચાલે? તો એ તમને જે ઉત્તર આપે એ તમારા ઉપર. કંપનીની સ્થાપના હતી મોસ્ટ 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 એમપી, જેમાં સ્થાપના પહેલાનો તબક્કો આવે અને નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો આવે. હવે નોંધણીનું પ્રમાણપત્ર જો તમે મેળવશો તમારા પાછળના ચેપ્ટરો આવેદનપત્ર, ચલો અનુક્રમણિકા જો હું તમને ખોલીને દેખાડું. અનુક્રમણિકા, આવેદનપત્ર, નિયમનપત્ર, વિજ્ઞાપનપત્ર અને શેરમૂડી અને એના પ્રકારો. હવે આમાં જો આવેદનપત્ર, નિયમનપત્ર થઈ ગયું એ તમારે બનાવવાનું, પછી સંચાલકોની યાદી અને એનું લેખિત સરનામું, આ બે કન્ફર્મ થઈ ગયું, અને નિવેદન તથા અન્ય કંપનીના હિત અંગેની જાણકારી. હવે જો આ બધું લાઇનમાં આવું છે, પહેલા આવેદનપત્ર, નિયમનપત્ર, સંચાલકોની યાદી અને સંચાલકોનું લેખિત સંમતિ અથવા સોગંદનામું, રાઈટ? પછી નિવેદન કરવાનું હોય છે સંચાલકોને, કંપની રજિસ્ટ્રારને નિવેદન, અલગ અલગ જોડાયેલા વ્યક્તિઓનું નિવેદન. ઇન શોર્ટ બધાને તમારે જે છે નિમણૂક કરવાની છે, એવું યાદ રાખો તો પણ બેટર છે. વાત કરીએ આ બાજુ તો સ્થાપનાનો તબક્કો મોસ્ટ 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 એમપી છે. આ તમે આગળ ક્યાંક ભણી ચૂક્યા છો બીએમાં મને કમેન્ટ કરજો. ઓકે, ચલો, નોંધણીનું પ્રમાણપત્ર વ્યાખ્યા મોસ્ટ એમપી છે. હજો મેં તમને કીધું હોય તો ભાઈ આ ચેપ્ટરમાં મેં તમને આઈએમપી કાઢ્યા જ નથી, કેમ? ત્રણ પેજનું ચેપ્ટર છે. કંઈ પણ સવાલ શિક્ષકને મન થાય, બસ ચલો અક્કડ બક્કડ બંબેબો લક્ષણો, અક્કડ બક્કડ બંબેબો સ્થાપનાની નોંધણીનો તબક્કો, અક્કડ બક્કડ બંબેબો સ્થાપના પહેલાનો તબક્કો, ત્રણ જ સવાલ છે. ઓકે, કંઈ પણ કરી શકે છે, મોટી વાત નથી. બે માર્ક્સમાં નોંધણીનું પ્રમાણપત્ર એટલે શું? આવેદન પત્રમાં ખાસ કરીને જો હું તમને ઉપરથી કહું, કારણ કે નહીં પૂછાય તમને ચેપ્ટર આ મોસ્ટ ઓફમાં, તો જો આવેદન પત્ર એટલે શું? મોસ્ટ આઈએમપી, બરોબર છે. અને બીજી વસ્તુ, આવેદન પત્રની કલમો મોસ્ટ આઈએમપી, બરોબર છે. નામની કલમ, રજિસ્ટર, ધ્યેય ઉદ્દેશ્યની જવાબદારીની કલમ, મૂડીની કલમ, સ્થાપનાની કલમ, મોસ્ટ એમ્પી, બરોબર છે. એમાંથી આ બે મોસ્ટ એમ્પી રહેશે. બીજી વસ્તુ કે એમાં જે ફેરફાર છે એના રિલેટેડ સવાલ જે હોય એ તમારે સ્વાધ્યાયમાંથી કરવાના રહેશે. ઓકે, તો આ વિડીયોમાં રાખીએ આટલું. આઈ હોપ તમને સમજાઈ ગયા હશે. આઈએમપી હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર અને ઓલ્ડ પેપરની રાહ જુઓ ત્યાં સુધી. મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી. જય શ્રી કૃષ્ણ.